हेलो फ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી સાહિત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે, તો ચાલો જોઈએ તેના વિશે। સૌપ્રથમ પ્રશ્ન છે, નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન, પંક્તિ કોણે લખી છે? બકર ઠાકોરે લખેલી। જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું, આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? પ્રેમાનંદે લીધી હતી। લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહના સર્જક કોણ હતા? પ્રિયકાંત મણિયાર। गुजराती भाषा की प्रथम प्रशिष्ट हास्य नवलकथा कई है? भद्रम भद्र। कांतनु मूल नाम शू है? मणिशंकर भट्ट। काळु अने राजू पात्रों कई कृतिना है? मानवीनी भवाई। भोळी रे भरवाडण पदना रचिता कोण है? मीराबाई। गुजराती साहित्य में ओखाहरणना सर्जकनु नाम शू है? प्रेमानंद। जय जय गरवी गुजरात दीपे अरुण प्रभात, आ पंक्ति कोनी है? नर्मदनी है। બાલમુકુંદ દવેએ ક્યુ આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી? ધ્રુવાખ્યાન। લાડુનું જમણ વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે? દેવશંકર। ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ ના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા। ગુજરાત સાહિત્ય પરિષદ દર માસે એક સામયિક બહાર પાડે છે, તેનું નામ શું છે? પરબ। ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ના રચિતા કોણ છે? પુનિત મહારાજ। કેમ પૂજા કરું કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે? પદ। ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ। સારસ્વત ઉપનામ ક્યાં લેખકનું છે? પુરુરાજ જોશી। થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? જયશંકર સુંદરીની। ઇલા કાવ્યના લેખક કોણ છે? ચંદ્રવદન મહેતા। આજ રે સપનામાં કાવ્યમાં જેઠની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? કમ્મર વલણો સાથે। ભારતના શેક્સપિયર તરીકે સાહિત્ય જગતમાં કોણ ઓળખાય છે? કાલિદાસ। ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? કન્હૈયાલાલ મુનશીએ। મારી હકીકત એ કોની આત્મકથા છે? કવિ નર્મદની આત્મકથા છે। બાળકોની મૂછાળીમાં કોને માટે વપરાયેલ છે? ગીજુભાઈ બધેકા માટે। કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે આસ્વાદ સંસ્કાર અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે? તેનો જવાબ છે ગુજરાતી સાહિત્ય પરિષદ। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।